બનાસકાંઠા જિલ્લાના ડીસામાં તડબૂચ અને શક્કરટેટી જેવી ખેતી જોવા મળતી હોય છે. જો કે હવે અંતરિયાળ વિસ્તારમાં ગણાતા આમીરગઢ તાલુકાના ઘણા એવા ખેડૂતો આ તડબૂચ અને શક્કરટેટી જેવા પાકો લેતા જોવા મળ્યા છે. પહેલાના સમયમાં અમીરગઢ તાલુકાના ખેડૂતો એરંડા, રાયડો, બાજરી જેવા પાકો લેતા, પરંતુ હવે અમીરગઢના ખેડૂતોને 3 થી 4 વર્ષથી બાયગાયતી વેલાવાળી ખેતી કરે છે અને સારો એવો નફો પણ મેળવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વેલાવાળી ખેતીમાં ખેડૂત જણાવ્યા પ્રમાણે તડબૂચ, ટેટી જેવા પાકો સહિત 70 દિવસમાં તૈયાર થયા છે, પરંતુ આ ખેડૂત 3 થી 4 વર્ષ ખેતી કરે છે, સારો એવો પાક પણ લે છે. પરંતુ ખેડૂતના જણાવ્યા પ્રમાણે આ વર્ષ તડબૂચ અને શક્કર ટેટીના ભાવ ખૂબ જ ઓછા હોવાથી આ વર્ષ નુકસાન થવાની ભીતિ પણ જોવા મળી હતી. બનાસકાંઠાથી દીપક પુરબિયાનો સ્પેશિયલ અહેવાલ, પાદરા 24. હવે અમે 3-4 વર્ષથી આ ખેતીમાં જોડાયેલા છીએ. પહેલાં તો અમે બીજી વસ્તુ વાવતા હતા, બાજરી ને એવું બધું વાવતા હતા, પણ ડીસા બાજુ ને એ બાજુ વાવેતર થાય છે, એના ઉદ્દેશથી અમે બી અહીંયા કને વાવેતર કરવા પ્રેરાયા છીએ. શક્કર ટેટી વાવીએ છીએ અને તડબૂચ વાવીએ છીએ, પણ આ વર્ષે પાણી બી ઓછું છે અને એક તો વાવાઝોડું અને કમોસમી વરસાદને લીધે અમારે શક્કર ટેટી માંડ તો ઉછેરી છે અમે, પણ એના પછી બી અત્યારે માર્કેટમાં ભાવ બિલકુલ મળતા નથી અને અમારે તો ખર્ચ બી નીકળે એવો છે નહીં. પરંતુ હવે કરીએ શું, ખેડૂતો તો લાચાર જ છે અત્યારે, તો એના માટે હવે સરકાર શ્રી કંઈ વિચારે તો અમારા બધા ખેડૂતો માટે સારું છે. શું નામ છે? મારું નામ દિલીપકુમાર જસવંતભાઈ પટેલ, જુનીરો, અમીરગઢ. છેલ્લા 3-4 વર્ષથી હું તડબૂચ અને શક્કરટેટીની ખેતી કરું છું. તો છેલ્લા 3-1 વર્ષ સારો એવો નફો રહ્યો. દર વર્ષે હું 2-4 વીઘા વધારતો 15-20 વીઘા વાવેતર કરું છું. પણ આ વખતે ભર ઉનાળે ચોમાસાનો માહોલ બી હતો અને શિયાળા જેવો બી માહોલ હતો, એટલે ક્લાઇમેટ સેટ ના થવાના કારણે ઉત્પાદન બી કદાચ થોડું ઓછું આવશે, અને એક બાજુ વાવેતર વધારે હોવાના કારણે અને ભાવ એકદમ ઓછા કરે હોવાના કારણે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે એવું લાગે છે. કેટલા સમય હું છેલ્લા 3-4 વર્ષથી કરું છું ખેતી. આ વર્ષે હવે પાક પૂરો થાય એટલે ખબર પડે, બાકી ભાવ નહીવત એકદમ ઓછા હોવાના કારણે નુકસાન જાય એવી શક્યતા ખરી. ઉત્તમસિંહ કાકુસિંહ ડાભી, રહેવાસી ડાભેલા, તાલુકો અમીરગઢ.